હાઈકોર્ટના દિશા નિર્દેશ બાદ અંકલેશ્વરમાં પણ પાલિકા તંત્રએ જાગીરના ફાયર સેફ્ટી નહીં ધરાવતી હોસ્પિટલ સારા હાઈરાઇઝ બિલ્ડિંગ અને એસેમ્બલી ઉપર ગાજ વરસાવી હતી. ગત રોજ 5 જેટલી મિલકત ગાળકો સામે કાર્યવાહી કર્યા બાદ આજ રોજ વધુ 6 મિલકત ગાળકો સામે કાર્યવાહી કરી પાણી અને ડ્રેનેજના જોડાણ કાપ્યા હતા. અંકલેશ્વરમાં પાલિકાનું સતત બીજા દિવસે ફાયર એનઓસીના મુદ્દે કાર્યવાહી જોવા મળી હતી. વધુ 6 મિલકતના પાણી અને ડ્રેનેજ જોડાણ કાપ્યા હતા. અંકલેશ્વરની 56 મિલકતને પાલિકાએ નોટિસ ફટકારી હતી અને 2 દિવસમાં 11 બિલ્ડરની બિલ્ડિંગોને પાણી અને ડ્રેનેજ જોડાણ કાપી કડક કાર્યવાહીનો પરચો આપ્યો હતો. તેમ છતાં પણ કાર્યવાહી ન કરશે તો તેઓ દ્વારા આગામી દિવસોમાં મિલકતો પણ સીલ કરવામાં આવશે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ રાતે જ ભરૂચ વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગની હોનારતમાં 18 લોકોના મૃત્યુ થવાની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. દક્ષિણ ગુજરાત પાલિકા કમિશનરના આદેશથી ભરૂચ અંકલેશ્વરમાં કાર્યવાહી હાઈકોર્ટ દિશા સૂચન કરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં છેલ્લા 2 દિવસમાં પાલિકા દ્વારા યાસિકા એપાર્ટમેન્ટ, હેપ્પી વ્યૂ કોમ્પ્લેક્સ, લેન્ડમાર્ક એપાર્ટમેન્ટ, ઝમઝમ વિલા 2, ઈસ્ટકૃપા, ડેડાર્ડ એપાર્ટમેન્ટ સહિત અન્ય 5 મિલકતોના પાણી અને ડ્રેનેજ જોડાણ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વર પાલિકાના હદમાં 56 મિલકતોને નોટિસ ફટકારાઈ હતી, જે સામે 12 મિલકત ધારકોએ ફાયર એનઓસી મેળવી લીધી છે. આગામી દિવસોમાં પણ શહેરોમાં ફાયર સેફ્ટી વિનાની મિલકતોમાં પાણી ડ્રેનેજ જોડાણ કાપવાનું કાર્યરત રહેશે, જેથી કરી ફાયર એનઓસી માટે અરજી કરવા મિલકત ધારકોને પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું. વધુમાં જો આ મિલકત ધારકો જલ્દી એનઓસી નહીં મેળવશે તો તેમની મિલકત સીલ પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા મુખ્ય અધિકારી કેશવ કોલડિયા, રાજ્ય સરકાર દ્વારા જે બિલ્ડિંગોમાં ફાયર એનઓસી મેળવવામાં આવેલ નથી તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ અન્વયે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યાસિકા એપાર્ટમેન્ટ, દેતાર એપાર્ટમેન્ટ, હેવી બ્લુ કોમ્પ્લેક્સ, લેન્ડમાર્ક એપાર્ટમેન્ટ, ઝમઝમ વિલા 2, ઈસ્ટકૃપા વગેરે એપાર્ટમેન્ટોના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવામાં આવ્યા છે અને આ ઝુંબેશ હજુ પણ શરૂ રહેશે. જે બિલ્ડિંગોમાં ફાયર એનઓસી લો હોય તેના માલિકો, શાળાઓના પ્રમુખો, હોસ્પિટલના ટ્રસ્ટીઓને વગેરેને જણાવવાનું કે જો ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય તો તાત્કાલિક નગરપાલિકાનો સંપર્ક કરી ફાયર એનઓસી માટેની અરજી કરવાનું જણાવવામાં આવે છે. અને ભવિષ્યમાં આ બિલ્ડિંગોમાં જો ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો બિલ્ડિંગોને સીલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. તેથી સંબંધિત પ્રમુખો, માલિકો વગેરેએ ખાસ નોંધ લેવા વિનંતી છે.